सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदक्ष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वसिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्त पुनः पुनः ईश्वरो गुरुरात्मे मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम्

ज्ञान के साधना ने नित्या वस्तु विवेक यहाँ मूत्रार्थ फलभोग विराग समाधि षटक संपत्ति मुमुक्षुत्वा ने तो नित्यानित्य वस्तु विवेक एक यहाँ मूत्रार्थ फलभोग विराग बिजु સમાધિ ઝટક સંપત્તિ સંપન્ન થયેલો એ સાધન જેને પ્રાપ્ત કર્યા છે સિદ્ધ કર્યા છે મેળવ્યા છે એવો જે પ્રમાતા છે જીજ્ઞાસુ છે એ અધિકારી છે અનુબંધ ચતુષિ ચર્ચા ચાલી રહી છે એમાં અધિકારી વિષય સંબંધ આ ચર્ચા તો નિત્ય વસ્તુ વિવેકની વાત કરીએ આપણે કે જગતમાં કોઈક નિત્ય વસ્તુ છે જે કશું પણ આપણા અનુભવમાં આવે છે એ બધું અનિત્ય છે અને અનિત્ય વસ્તુ કદાચ કઈક સુખ આપતું હતું પણ એ અનિત્ય સુખ આવે છે અસ્થાયી સુખ આપે છે નશ્વર સુખ આપે છે મને શાશ્વત સુખની ઈચ્છા છે મને નિત્ય વસ્તુની ઈચ્છા છે આ સમજવું એટલે કે આપણા હૃદયમાં શું ઝંખના છે જે ઝંખનાને સમજવી ये आपली झेंखा छे बदी एक पछेक इच्छा द्वारा अभिव्यक्त होती हो એટલે આ ઈચ્છાને સમજવી કે બધી ઈચ્છાની પાછળ સની ઈચ્છા છે જે ઈચ્છા પૂરી ન થાય त्यासरी નવી નવી ઈચ્છાઓ જનમ્યાત કરે જે ઈચ્છા પૂરી થાય તો પછી નવી ઈચ્છાઓ ન જન્મે કે ઈચ્છા કે દિત્ય વસ્તુની ઈચ્છા નિત્ય સુખની ઈચ્છા હા તો ભલે નિત્ય વસ્તુ માટે આપણે આસક્તિ જન્મે અનિત્ય વસ્તુ માટે આપણે વૈરાગ્ય જન્મે એટલે ઇહા મુત્રાર્થ ફળ ભોગ વિરાગ આલોક અને પરલોક માં આલોક માં પ્રાપ્ત થનારા પરલોક માં પ્રાપ્ત થઈ શકે એ બધા પ્રકારના સુખ માટે કે બધા અનિત્ય છે એ તો ખરું જ ને અનિત્ય વસ્તુમાંથી મળતી વસ્તુ અનિત્ય જ હોય મને નિત્ય જોઈએ છે માટે મને જ જોઈએ છે એ વસ્તુ કોઈ આપી શકે એમ નથી તો એ ક્યાં છે તદ નાસ્ત્ય કૃત કૃતયને મુંડકો કહેવામાં આવ્યું અકૃત નિત્ય વસ્તુ છે એ કોઈ પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી કઠોપનિષદમાં બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું કે નસી કહેતા યમરાજા પાસે ગયો અને આત્મજ્ઞાનની માગણી કરી તે યમરાજા એ અનેક બધા પ્રલોભનો એના માર્ગમાં માં ધર્યા આલોકના અને પ્રલોક બધા પ્રકારના સુખ એની સમક્ષ ધર્યા કે લઈ એ નસી કહેતા તું આત્માની ની આત્મજ્ઞાન વાત ના કરીશ એ ના માગીશ કરવા કે કેટલામાં છે આ એની શું કિંમત છે દરેકની કિંમત હોય ક્યાં સુધી સાચું બોલીએ એની કેટલી કિંમત હોય આ કેટલા બધા જે રાજકીય નેતાઓ છે શરૂ કર્યું ત્યારે તો એ બધા બહુ પ્રામાણિક લોકો હતા સેવાથી જોડાયેલા હતા જેમ જેમ પછી બધી ભ્રહ આવતા ગયા તેમ તેમ પછી કિંમત ધીમે ધીમે દરેકની પરખા થઈ ગઈ અને એક સમય આવે જ્યારે પડે તેમ યમરાજા પૂછે યમ રાજા વિચારે કે નથી કહેતા તો આત્મજ્ઞાનની માગણી કરે છે એ ખરેખર ગંભીર છે કે પછી ક્યાંક સાંભળેલી વસ્તુ કહે છે કે એ સમજે છે કે શું માંગી રહ્યો છે એટલે એના પ્રત્યે નિરુત્સાહ કરવા માટે નવયમ રાજા અનેક પ્રકારના આકર્ષણો પ્રલોભનો સમક્ષ ધરે છે જરાય વિચલિત થતો જ નથી શંકરાચા મહારાજ કે જેમ મહાન કોઈ સમુદ્ર હોય એમાં કોઈ પ્રકારનો ક્ષોભ ન આવે તેમ નસીકતા મહાન મહાસાગર સમાન છે આ નાના મોટા તરંગોથી એના કોઈ પ્રકારની વિચલિતતા આવતી નથી અને યમ રાજાએ પ્રવચન પૂરું કર્યું ત્યારે નસીકતાએ આ બધાનો તરત જ એને એ બધાનો એક વિવેક કર્યો એની કિંમત કરી નાખી સ્વભાવા મર્ત્ય યદંત સર્વેન્દ્રિયા જરે અંતિ તેજ હે અંત રાજા આપ જે બધા વિષયો મારી સમક્ષ ધરો છો એ બધા સ્વભાવા આવતીકાલે હશે કે નહીં એ વિષયની ખાતરી નથી અર્થાત બધા નશ્વર છે ભલ ભલી વસ્તુઓ કે મારી સાથે હંમેશા રહેવાની નથી તો એ કે ભાઈ જ્યારે છે ત્યારે તો એનો આનંદ તો કે નહીં નહીં સર્વેન્દ્રિયાણામ જરે અંધિ તેજ એમનો એ વિષયનો ભોગ લેવામાં કે વિષયનો ઉપભોગ કરવામાં આપણે ઇન્દ્રિયોનું આપણા વ્યક્તિત્વનો તેજ ખોવો પડે છે એનું શું એટલે કે દરેક વસ્તુ પોતાની એક કિંમત માગી લે છે ને अभी सर्वं जीवितं अल्पमेवा हे महाराजा गम्य तलुप दरिखार्युष्च आप मैं आपो तो आप आं अनंद कांड सर्कारी मां ये तुच्छ न वित्ते न तर्पणियो मनुष्यः वित्तसी धनसंपत्ति सत्तापतिष्ठा कोई सिद्धियोजिकार्य पर मनुष्य सिद्धियो क्या मनुष्य ने त्रुप्ती ना आपी शक्ये પ્રત્યેક મનુષ્ય સમક્ષ સતત શ્રેય અને પ્રેય બંને ઉપસ્થિત થતા હોય છે દૂધ અને પાણીથી દૂધને ને જુદું કરે તેવી રીતે એ પ્રકારની વિવેક બુદ્ધિ ધરાવે છે શ્રેયને પ્રેયથી જુદું કરે શ્રેયો અભિપ્રેય વૃણિ દે જે ધીર છે બુદ્ધિમાન છે વિવેકી છે એ તો શ્રેયસને જ પસંદ કરે છે પ્રેયો મંદો યોગક્ષમાં દૃણિ દે આ જે અભિવકીય મનુષ્ય છે એ પ્રેયને પસંદ કરે છે આમ શ્રેય અને પ્રેય આ બે માર્ગ છે બે પસંદગી છે મનુષ્યને ભગવાને પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે એના માટે દરેક દરેક સંજોગોમાં આપણે પસંદ કરવાનું હોય જ છે આ પસંદગી કેવી છે શ્રેય અને પ્રેય પ્રેય એટલે તાત્કાલિક સુખ આપનાર શ્રેય એટલે નિત્ય સુખ આપનાર

આ પ્રકારે ભગવાન શાસ્ત્રોની અંદર આ બધી ઘણી છણાવટ કરવામાં આવી છે કે કેવી રીતે વિશ્વનું સુખ બંધન કરનારું છે માત્ર આભાસ જ છે પણ જે સુખ છે પણ બંધન કરનારું છે પરતંત્ર બનાવનારું છે આમ જેમ જેમ આ વસ્તુ પર આપણે વધારે વધારે વિચાર આપણા પોતાના અનુભવો પણ છે જ આ વિષયમાં બીજાના અનુભવો પણ છે આપણી સમક્ષ

એ તક છે એ આપણે ગુમાવતા જઈએ છે આ બધી કારણ કે ધારો કે આપણે ઋષિકેશ ગંગા નદી આવી ત્યાં ત્યાં જોઈએ પછી બીજું આવ્યું એમ કરતા કરતા જેટલા પ્રલોભન આવે એટલે જોતા જઈએ તો આપણે ક્યારે ધ્યેયને પ્રાપ્ત જ કરી શકીએ ને તેમ જીવનના બધા પ્રકારના પ્રલોભનથી મુક્ત થવું એટલે કે જે કે પ્રલોભન આવે એ વિષયની મનની અંદર જોઈએ અને એના પ્રત્યે આપણને ત્રીજી વસ્તુ છે સમાધિ ટક સંપત્તિ ષટક સંપત્તિ છ પ્રકારની સંપત્તિ સમાધિ शमथि माने छह प्रकार ने के भी संपत्ती? संपत्ती। संपत्ति केवी संपत्ति दैवी संपत्ति जीवना बे प्रकार ने संपत्ति छे एक बाह्य संपत्ति छे બીજી आंतरिक संपत्ति छे बाह्य संपत्ति तो आप बता परिचित होइए छे धन वगैरह बाह्य संपत्ति सत्ता प्रतिष्ठा वगैरह बोले आंतरिक संपत्ति दैवी संपत्ति अहिंसा सत्यम अक्रोध है त्याग है शांति ही अहिंसा एक संपत्ति है सत्य एक संपत्ति अक्रोध है अक्रोध है क्रोध न भाव संपत्ति है त्याग संपत्ति है hmm. आंतरिक संपत्ति है એ જેટલા પ્રમાણમાં આ સંપત્તિ પ્રાપ્ત કરીએ એટલા પ્રમાણમાં આપોઆપ જ આપણે આનંદમાં હોઈએ કારણ કે આનંદ તો આપણો સ્વભાવ જ છે અને આ રાગ દ્વેષ વગેરે મલીનતા છે એ આપણને આનંદના અનુભવથી વંચિત રાખે છે એની આપણે ગઈકાલે પણ ચર્ચા કરી કેવી રીતે આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરે સમાધિ શટક સંપત્તિ સમથી માણે છ જે સંપત્તિ છે આવી આંતરિક સંપત્તિ છે એને આપણે કેળવવી જોઈએ તો હવે એની વાત આગળ કરે છે એકસો ને છત્રીસ માં છે સ્તુ સમય દમ ઉપરતે તિતિક્ષા સમાધાન શ્રદ્ધાખ્યા તો છ કઈ વસ્તુ પહેલાં આપણને ગણાવે છે સમાદે વસ્તુ સમ વગેરે તો કે શમ ઉપરતે તિતિક્ષા સમાધાન શ્રદ્ધા अथवा तितिक्षा श्रद्धा समाधान एवं बोध में एवं क्रम आप आगे पोते ग्रंथकार कैसे शांत दात उपरत तितिक्षु श्रद्धा वित्तो भूत आत्मनि आत्मा पश्य भूदाणिक उपनिषद में आ प्रकार वाक्य है जेमा आ संपत्ति ઉપનિષ્ય બે શાખામાં પ્રાપ્ત થાય છે કાંડમાં શાખા અને માધ્ય દિન કાં શાખામાં શ્રદ્ધા નો ઉલ્લેખ છે માધ્ય દિન માં ઉલ્લેખ છે

તો આપણને એક પછી એક સમજાવે છે સમમ લક્ષયતી ભાઈ આ એનું લક્ષણ શું તો કે છે શમસ્તાવત શ્રવણાદે વ્યતિરિક્ત વિષયેભ્ય મનસ નિગ્રહ મનસ નિગ્રહ ક્ષમ આટલું કહેવાનું મનસ નિગ્રહ મનનો નિગ્રહ કરવો મનને કાબુ રાખવો ખરેખર તો મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવો સમય એટલે શાંતિ મનની શાંતિ એટલે સમ કે છે મન જ્યારે શાંત હોય ને ત્યારે આપોઆપ જ આપણને અનુકૂળ હોય અને તેથી તે વખતે આપણું એના પર કાબુ હોય આપણું મિત્ર હોય ભગવદ્ ગીતામાં ભગવાન આપણું મિત્ર બની શકે મન આપણું પણ બની શકે મને એવ મનુષ્યના કારણ બંધ મોક્ષ આ મન આપણને બંધનમાં પણ નાખે

ત્યારે એ આપણા કાબુમાં ન હોય ત્યારે એ કામના રાવણના કાબુમાં આપણા જીવનને એક યાત્રા સાથે સરખાવામાં આવ્યું છે અને કઠોપનિષદ કહે છે કે જીવનની યાત્રા સંપન્ન કરવા માટે દરેક મનુષ્યને એક સરસ વાહન આપીને મોકલવામાં આવ્યો છે એટલે વાહન તો જ આપણે આવ્યા છીએ જીવનની યાત્રા માટે કેવું વાહન છે રથ આપણને આપ્યો હવે મોટર ગાડી હવે કદાચ ઉપનિષદ કે મોટર ગાડીની વાત કરે એ જમાનામાં રથની વાત કરે ત્યારે મોટર ગાડીનો રથ હતો આત્માન રસી શરી ઉપનિષદ અને ઘોડાઓ કોણ છે ઇન્દ્રિયાણી હયાન આહુહ આ પાંચ છે એ ઘોડા સમાન છે ઘોડા પેલા રથને ખેંચે ને તેવી રીતે આ ઇન્દ્રિયો શરીરને ખેંચી જાય છે ત્યાં સરસ એક ઘરેણું દેખાયું એક સરસ સાડી દેખાય સરસ મીઠાઈ દેખાય કે ટૂંકમાં આ ઇન્દ્રિયો જે છે એમાં અનેક પ્રકારનું પ્રલોભન રહેલું છે અને આપણા શરીરના આમથી જેમ ખેંચી જાય આપણે ગેલવા એક વસ્તુ મોટા સ્ટોરમાં જઈએ તો ને એક કલાક પછી પાછા આવીએ એકને બદલે પચીસ વસ્તુ ખરીદીને આવીએ હવે આજકાલ ક્રેડિટ કાર્ડ છે એટલે વાંધો નથી પૈસાની જરૂર નથી

બુદ્ધિ બુદ્ધિ છે એ સારથીના સ્થાને છે ડ્રાઈવરના સ્થાને છે આપણે કોણ છે આત્મા બીજો જીવાત્મા છે એ રથમાં યાત્રા કરનાર છે આપણે જેવી રીતે દિલ્હીમાં કોઈ અજાણ્યા શહેરમાં જઈએ અને ક્યાંક જવું હોય તો ટેક્સીવાળાને બોલાવીએ ને ક્યાં જેવું છે ટેક્સી સરનામું આપીએ આપણને કંઈ ખબર નથી પછી આપણને ક્યાં લઈ જાય છે શું છે નક્કી કોણ કરે આપણે નક્કી ના કરીએ ટેક્સીવાળા નક્કી કરે ડ્રાઈવર નક્કી કરે ને તેવી રીતે આપણા જીવનની અંદર પણ આપણા જીવનનો રથ ક્યાં પહોંચશે એનો નિર્ણય આપણે ના કરી શકીએ આ બુદ્ધિ જ કરતી હોય છે ભગવાને બુદ્ધિમાં એક બહુ ઉત્તમ ગુણ મૂકેલો છે પસંદગી કરવાની સ્વતંત્રતા અને તેથી સતત પસંદગી કરવાની હોય છે બુદ્ધિએ કે આ કરવું કે આપણે જેમ રથ જતો હોય કે વાહન જતું હોય અને ત્રિભેટો આવે ત્રણ રસ્તા આવે પછી આપણે પછી નક્કી કરવું પડે કે કયા રસ્તે જવું તેમ જીવનમાં આવી રીતે માર્ગ આવ્યા જ કરતા હોય છે સતત શ્રેય અને પ્રેસ શ્રેય અને પ્રેસ સતત આવ્યા જ કરતો હોય છે બુદ્ધિ એ વિવેક કરવાનો છે એટલે પેલા વિવેક ની વાત થઈ નિત્ય અનિત્ય વસ્તુ કહો કે શ્રેય અને પ્રેય કહો શ્રેય એટલે આત્મા સુખ પ્રેય એટલે વિષયોનું સુખ આત્માનું સુખ જરા અઘરું છે એટલે આપણે વિષયનું સુખ કારણ કે એ સહેલું છે

એટલે એનું નક્કી થઈ ગયું કે આ બધા વિષયો તો મિથ્યા છે એમાં કોઈ સુખનો આભાસ જ છે કોઈ સાચો સુખ નથી મારે વિષયો મારે ન જોઈ બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો આમ સારથી સારથી માર્ગ ખબર પડી ગઈ કે મારે હવે શ્રેયો માર્ગ પસંદ કરવા છે પ્રેયો માર્ગ નહીં પછ આ ઘોડા સારથી કયું કરવા જોઈએ ને પણ લગામ પણ સારથીનું કહ્યું કરવી જોઈએ ને લગામ તો આપણી લગામ તો પેલી મન આપણી લગામ છે તેથી બુદ્ધિમાં ગમે તેટલા ઊંચા ઊંચા ખ્યાલો હોય પરંતુ મન જ્યાં સુધી બુદ્ધિને સહકાર ના આપે ત્યાં સુધી બુદ્ધિની આ સમજ છે એ વ્યવહારમાં આવતી નથી અર્થાત બુદ્ધિની સમજ આપણને ઉપયોગી થતી નથી એનો લાભ મળતો નથી એટલે આપણે આ રીતે વેદાંત શ્રવણ કરીએ એટલે અંદર આપણને વિવેક પ્રાપ્ત થાય સમજ પડે માત્ર એટલું પર્યાપ્ત નથી આપણા અંતઃકરણમાં બે પ્રકારની વૃત્તિઓ છે એક છે બુદ્ધિ બીજું છે મન બુદ્ધિ એ સમજનારી વૃત્તિ છે આ મન છે વર્તનારી વૃત્તિ છે એક સમજનારી બીજી વર્તનારી તેથી આપણી બુદ્ધિમાં સમજ આવે છે વિવેક આવ્યો વૈરાગ્ય ના સ્તરે આવે સ્વભાવના સ્તરે આવે ત્યાં સુધી એ વિવેક નો આપણને લાભ મળતો નથી બહુ બહુ મહત્વની વસ્તુ સમજવાની છે કે આપણામાં એક મન છે એ વર્તનારું છે આવેગાત્મક છે રાગદ્વેષમાં ક્યાં છે મનમાં છે આમ પાણી જેવી રીતે પેલી નીકમાંથી વહે તેવી રીતે આ મનનો સ્વભાવ છે કે જે પ્રકારની નીકો પડી ગયો એમાં જે વહે અત્યાર સુધી અનુભવ બુદ્ધિમાં સમજ આવે કે વિષયમાં સુખ નથી પણ મનમાં આજે સંબંધ નથી આવ્યા મને કેવું છે સ્વભાવ છે આવેગાત્મક છે પેલી જૂની ટેવો પ્રમાણે ચાલનારું છે ટૂંકમાં આપણી ટેવોને માનસિક ટેવોને સુધારવાની જરૂર છે પેલી વાસનાઓ કહો રાગદ્વેષ કહો આ બધી વસ્તુઓ મનનું સંચાલન કરતી હોય છે અને તેથી આપણને ખબર પડે એ પહેલાં કશુંક બોલાઈ જાય કશુંક મો મુકાઈ જાય કંઈક વર્તન થઈ જાય થઈ જાય છે ને પછી આપણને ખ્યાલ આવે પછી કદાચ આપણને પસ્તાવો થાય અને પછી રાખે આવું મારે ન બોલવું જોઈએ તું તું ન કરવું થઈ ગયું કેમ થઈ ગયું કે મન કેવી છે આવેગાત્મક છે એની અંદર જે જૂની ટેવો છે જે જૂના સંસ્કાર છે જૂની વાસનાઓ છે એ પ્રણ વર્તતું હોય છે એટલે જે વસ્તુ મનને દોરનારી છે એ મનની જે વાસનાઓ છે પરિવર્તન લાવવું ઉદ્ધરે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ એટલે કે બુદ્ધિ વડે મનનો ઉદ્ધાર કરવો જોઈએ ઉદ્ધરેત આત્માના મગ્નમ સંસાર વારી મન છે તો સંસાર સાગરમાં એની જૂની ટેવોમાં વિષયના આકર્ષણો બુદ્ધિ એને સમર્થન આપતી હતી બુદ્ધિમાં અત્યાર સુધી વિવેક ના હતો એટલે બરાબર છે ક્રોધ તો કરવો જ જોઈએ ને આમ તો થવું જ જોઈએ ને એમ બુદ્ધિ પણ એવું જ કહેતી હતી અત્યાર સુધી એટલે મન બિચાર એવું કરે ને હવે બુદ્ધિની અંદર ચમકી એટલે કે એમાં નશું બદલાઈ જાય આપણે મોટર ગાડી એસી કિલોમીટરની ઝડપે ચલાવતા હોઈએ અને એકદમ ખ્યાલ આવે કે આ તો ખોટ દિશામાં જઈ રહ્યા છે કે તરત આપણે ગાડી વાળી શકવાની નથી વળવાની એ તો ધીમે ધીમે બ્રેક લગાવો એની અમુક જાતની ગતિ થાય પાંચ દસ કિલોમીટરની કે પછી આપણે એને વાળી શકીએ ને

અને સ્વામીજી દ્રષ્ટાંત આપે કે એને તરતા આવડતું નથી અને જોડે પાણીનો ડર છે તરવું છે પણ પાણીનો ડર છે એ રહે પાણી આગળ સ્વિમિંગ પુલ પર પછી ધ્યાન કરે શું કરવું જેમ આપણે ગંગામાં નહવા જઈએ ત્યારે પહેલાં ધ્યાન કરતા હોય છે કે ભાઈ એના ડૂબકી મારવી કે નહીં બહુ ઠંડુ પાણી હોય તેમ પેલો એ પણ તરવા માંડ કે એને એને હજી તરતા આવડતું નથી પણ જ્યાં સુધી પાણીમાં ડૂબકી ન મારે ત્યાં સુધી તરી ના શકે અને તરે નહીં ત્યાં સુધી ડૂબકી ના મારું હું તો તરતા ના આવડે ત્યાં સુધી પાણીમાં જવું નહીં અને પાણીમાં જવું નહીં ત્યાં તરતા ના આવડે આવી અસમંજસમાં હોય ને પેલો એમને ગુરુ કહો છો ને પાછા ધક્કો મારે સીધો જ એને પાણીમાં ધક્કે રહે પછી જેમ તેમ કર ને બિચારે એવું કરતા કરતાં તેવી કદાચ અંગ્રેજીમાં કેચ ટ્વેન્ટી ટુ કે એટલે ટૂંકમાં જ્યાં સુધી મન અંતર્મુખ ન બને ત્યાં સુધી એને આંતરિક શાંતિનો અનુભવ ન થાય પણ જ્યાં સુધી એવો અનુભવ ત્યાં સુધી આંતર્મુખ બને નહીં કારણ કે એને તો મનને તો અનુભવ જ જોઈએ અત્યાર સુધી એને વિષયોના અને જગતના પદાર્થોના સુખનો અનુભવ છે મળે તો એ જ ઈચ્છા કરે છે એના માટે આવું નું કામ છે કે મનની વૃત્તિઓનું સતત નિરીક્ષણ કરવું અને ધીમે ધીમે આમ નહીં કરવાનું પછી આમ એના હાથ લઈને આમ કરાવે તું કરાવડાવે બાળક પાસે એની ટેવ પડી ગઈ હોય કશું કરવાની મનમાં ઘણી બધી ટેવો પડી ગઈ છે એ ટેવો પરિચિત થવાનું અને એને બદલવાનું આ પ્રક્રિયાને ક્ષમા કહે છે કે મન જ્યારે વસ્તુની માગણી કરે ત્યારે બુદ્ધિ શું કરવાનું એમનું આપણે એને કે નહીં નહીં મળે તને એવું તો નહીં કામ ચાલે ટૂંકમાં મન આપણે દમન ના કરી શકીએ

મન તું જોતો ખરો તું જે વસ્તુમાં ઈચ્છે છે એમાં કેટલી તકલીફો કેટલા દુઃખ રહેલા તો વિચારતો વસ્તુને મેળવવામાં દુઃખ એને ભોગવતી વખતે પણ દુઃખ દુઃખ એ રીતે કે આ પૂરું થઈ જશે મને ખબર છે કે આવું લાંબુ ચાલવાનું નથી હું દ્રષ્ટાંત આપતો હોઉં છું નાના હતા ને ત્યારે સિનેમા જોવા જઈએ તો એક વાર જોવા જવાનું હોય કે બહુ બહુ ઓછું સાડા આઠ આનાની ટિકિટ હોય પેલી અઢી રૂપિયાનું તો બોક્સ હોય એ તો ના હોય ઉપર બોક્સ હોય પાછું અઢી રૂપિયા નું હોય માણ માણ જોવા જતા શરૂઆતમાં તો ઘણી વાર પેલો સ્લાઇડ શો આવે પાછો

આપણા ગૌરાંગભાઈ પછી કઈ ડોલ બોલ લઈ આવે અને પછી કઈ ખરે તો સીધી વાત છે ત્યારે પણ મનમાં એક ખૂણામાં આપણને ખબર છે કે આ પૂરું થવાનું છે એક ક્ષહિષ્ણુ છે ક્ષીણ થનારું છેવટે પૂરું થનારું છે નષ્ટ થનારું છે આવી આપણને ખબર હોય છે અને એનો એક અસંતોષ હોય છે ભોગવતી વખતે પણ સ્વામીજી ગયા વર્ષે દૂધપાદ જે બનાવવાનો એ જરા જુદો આ ખીર એના જેવી આ વખતે નથી બની કશીક વસ્તુ મણાતો હોય ત્યારે પણ બીજું યાદ આવે એટલે આનાથી આપણે પૂરતો સંતોષ ના થાય અને છેડ વા પૂરી થઈ જાય એટલે પછી આપણે કઈ કહીએ એટલે વિયોગ નું દુઃખ આવતા પહેલા દુઃખ ભાઈ અહીંયા મૂકો અહીંયા મૂકો અહીંયા મૂકો આપણે ધ્યાન નથી આપતા કે આપણે એથી વધારે કંઈ જાણતા નથી પણ હવે જ્યારે જાણ્યું ત્યારે આ આપણે કેટલી કિંમત ચૂકવવી પડે છે કશી વસ્તુનું સુખ ભોગવવા માટે કેટલી કિંમત ચૂકવવી પડે છે એ જો આપણે ગણતરી કરીએ તો ખબર પડે કે કિંમત વધારે હોય છે મળે છે એના કરતા કિંમત વધારે ઊંચી હોય છે વારંવાર મનને યાદ દેવડાવું કે મન તું આ મરચાંના ભજીયા ખાવા જઈ રહ્યું છે પણ જો ગયા મેં ખાધેલા અને શું અનુભવ તો યાદ દેવડાવો એને પેલું બાળક છે ને શરૂઆતની અંદર જાય ને પણ દીવો પકડવા જાય નહીં મનને પણ યાદ આવી રીતે સતત કેળવવાની જરૂર છે હજી મનને અંદરનો આનંદ પ્રાપ્ત થયો નથી એને બહારના આનંદની કે સુખની પાછળ દોડતું અટકાવવું જોઈએ આપણે એમ કરીને મનને અંતર્મુખ બનાવવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ હું તો રાગ અને દ્વેષ આ છે એ જ મનને બહાર ખેંચી જનારા છે આપણું મન કેવું છે જુએ તો માત્ર એની ગુણ જ જુએ સારી બાજુ જુએ અને એને દોષ ના જુએ અને બાજુ દોષ તો ગુણ ના જુએ આપણું મન એક જ બાજુ જોનારું છે એને આપણી ગમતી વસ્તુમાં દોષ દેખાય જ નહીં અને વસ્તુમાં ગુણ દેખાય નહીં તો બધી જગ્યાએ દોષ પણ હોય અને ગુણ પણ હોય એટલે મનને એનું આખું સમગ્ર દર્શન કરાવવાનું એ ગુણ જેને પાછળ દોડતું હોય તો એને દોષ દેખાડવાનો જેથી દોડ અટકી જાય

અચંચળ અચંચળ મન છે અસ્થિર મન છે આમ ભાગી જાય તો વળી પાછું એને પાછું લઈ આવો અભ્યાસ એને તો કાઉન્ટ વૈરાગીણ છે ગૃહ્ય આ મન બધા માટેની સમસ્યા છે અર્જુન કે પૂછે ભગવાન ચંચલ મન કૃષ્ણ ભગવાન મારું મન ચંચળ છે પ્રમાથી છે વલોવી નાખનારું છે બળવાન છે દ્રઢ છે હઠીલું છે અભ્યાસ અને વૈરાગ્યથી મનને ધીમે ધીમે કાબુમાં લઈ શકાય ક્ષમ ક્ષમા એટલે મનને કાબુમાં લાવવું મનને અંતર્મુખ બનાવવું મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું કઈ રીતે અભ્યાસ અને વૈરાગ્યથી વૈરાગ્ય એટલે વિષયની અંદર જે દોષ છે એનું દર્શન કરાવીને વળી પાછું મનને લઈ આવવું અંતર્મુખ બનાવવું આ પ્રકારના આ પ્રકારના પ્રયત્નને પરિણામે મન ધીમે ધીમે શાંતિ પ્રાપ્ત કરે સમય એટલે શાંતિ એ કહે છે સમસ્તાવત પ્રશ્ન થયો શું બધા વિષયમાંથી મનને વાળી રહ્યું કે કે સંપત્તિ કહો જે આપણને કેળવવાનું કહેવામાં આવે છે એ બધું શેને જ્ઞાન માટે છે જ્ઞાન કેમ પ્રાપ્ત થાય ગુરુજીના ચરણે બેસીને શાસ્ત્રો શ્રવણ કરીએ મનન કરીએ સંન્યાસ માટે સંન્યાસ ના હોવો જોઈએ તેમ બીજી બધી વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય છે ને કારણે છે જેથી આત્મા માટે કે જ્ઞાન માટે રાગ જન્મે

એને બદલવાની છે ટૂંકમાં જે બહિર્મુખતા મુકતા છે એને મનને અંતર્મુખ બનાવવાનો બહુ મોટો પ્રયત્ન છે કોઈ નદીના પ્રવાહને વળાવા જેવું છે આ કામ સૌથી અગત્યનું કામ છે આ સાધના અને પછી અશ્વધામાં તો આ પ્રકારે મનની વૃત્તિઓને અંતર્મુખ બનાવી સારથી કહો ડ્રાઈવર કહો એમાં તો સમજ છે કયા રસ્તે જવું છે પણ એ સારથી ને આપણી લગામ અને ઘોડા બંને સહકાર આપતા હોય તો જ બિચારો સારથી એના નિર્ધારિત રસ્તે જઈ શકે નહીં ના જઈ શકે હવે કારમાં સ્ટિયરિંગ વ્હીલ બરાબર આપણે કાબુમાં હોવું જોઈએ બ્રેક એક્સિલેટર બધું ના ચાલતું હોય બરાબર આપણે શું કરીએ તો લગામ છે એ સારથીના કાબુમાં આવે મન આપણને અનુકૂળ બને ભગવાનની ભાષામાં કહે તો મન આપણું મિત્ર બને મનને આપણે એના પર દમન નથી કરવાનું એના પર જોર જોર નથી કરવાનું મનને મિત્ર બનાવવાનું છે સમ શ્રવણાદિ વ્યતિરિક્તે વ્યતિરિક્ત વિષે પણ મનને પછી ક્યાં વાળવાનું આ બધા મનને આપણે નિવૃત્ત કરીએ ખરા પણ મનને કંઈ પ્રવૃત્તિ તો આપવી પડે ને શું પ્રવૃત્તિ આપવાની શાસ્ત્રોનું શ્રવણ છે મનન છે નિરીધ્યાસન છે આ પ્રકારની પ્રવૃત્તિ મનને આપવી મનને કશીક પ્રવૃત્તિ તો જોઈએ એવો સમય આવશે જ્યારે કોઈ પ્રવૃત્તિ નહીં જોઈએ પણ અત્યારે કંઈક પ્રવૃત્તિ જોઈએ વિશ્વમાં ભ્રમણ કરવું એનો સામાન્ય સ્વભાવ છે એમાંથી ધીમે ધીમે નિવૃત્ત કરવું અને ક્યાં જોડવાનું શ્રવણમાં જોડવાનું અભ્યાસ કાઉન્ટે વૈરાગ્ય છે ગૃહ્ય દે આમ અભ્યાસ અને વૈરાગ્ય અને અભ્યાસ વળી પાછું શ્રવણમાં લઈ આવવાનું મનનમાં લઈ આવવાનું શ્રવણાદી व्यतिरिक विषयभ्य मनस निग्रह आश्रम बात थी पी आगे कह स बाह्य तद्व्यतिरिक्त विषय निवर्तन टीकाकर सरस लखे बात करता दर्ता यहां तीव्रया भोजनादन्यो व्यापारो मनसो न रोचते

કે કકડીને ભૂખ લાગી હોય તો ભોજન સિવાય બી કોઈ પ્રકારની પ્રવૃત્તિ મનને રૂચે નહીં ભોજને વિલંબમ છે ને સહતે અને ભોજન વિલંબ થાય બી આ ઘડી દેખાત જોવાતી હોય ક્લાસ ક્યારે પૂરો થશે કેટલા વાગ્યા હમણાં ક્યારે બેલ વાગશે ભોજને વિલંબમ છે ને સહતે ભોજનમાં વિલંબ પણ સહન ના કરી શકાય જો કકડીને ભૂખ લાગી હોય તેની વાત છે તથા સચંદનાદિ વિષય શું અત્યંતમ અરુચિ વિષયની વાત કરીને એટલે આવું દ્રષ્ટાંત આપે સચંદન વનિતા સરક એટલે સરસ સરસ માળાઓ પહેરવી અલંકાર પહેરવા ચંદન એટલે શ્રેય લેપ કરવો વનિતા આ બધા સુખ એટલે દ્રષ્ટાંત આપે છે તે શું અત્યંતમ અરુચિ તો છેવટે આ બધા વિષયો પ્રત્યે અત્યંત જન્મે તત્વજ્ઞાન સાધનોશું શ્રવણ મનનાદુ અત્યંત અભિરુચિ જાય તે શાસ્ત્રનું શ્રવણ કરવાનું અધ્યયન કરવાનું સાંભળવાનું મનન કરવામાં અત્યંત રુચિ જન્મે થોડું કામ થઈ ગયું આવું કરવાનું છે આપણે કે દુનિયાની બધી વસ્તુમાં ધીમે ધીમે જન્મે રસ ધીમે ધીમે જતો જાય અને શાસ્ત્રમાં શ્રવણ વગેરેમાં રસ આપણો રુચિ જન્મતી જાય આવું જ્યારે થયું છે ત્યારે પછી મનનો સહકાર તો હજી મન ભાગી જાય બુદ્ધિમાં રુચિ જન્મી છે પણ મનમાં હજી જન્માવે એટલે વારંવાર પાછું લઈ આવવું એનું નામ છે શમાન દમઃ બાહ્યેન્દ્રિયા તદ્વિરિક્ત વિષયભ્ય નિવર્તન યો દમ દમ એટલે દમન કરવું દમન તો આપણે જો જુલમ કરવો એ થોડો જરૂરી છે ભાઈ મન પર જો જુલમ ના કરો પણ શાના પર કરો ઇન્દ્રિયો પર જો જુલમ કરવો એ ખરો ઘણી વાર શું છે બહુ સમજાવો સમજાવો કરો તો એ મન માને જ નહીં એને ગમે ત્યાં દોષ દેખાડો ને મારે તો જવું જ છે ભાઈ જ જવું છે ધારો કે નક્કી જ કહ્યું મારે સમોસા ખાવા છે ને ફલાણું કરવું છે ને આવી જાતનું મારા જીદ જ લે મારે આ વસ્તુ જોઈએ છે એને ગમે એટલે ઘણી વાર શું સમજાવીએ તો પણ ઘણી વાર મન માનતું નથી જેમ ઘણી વાર બાળકને સમજાવીએ કે આ ના થાય ના તો પેલો કે હું તો કરીશ જોયું ને પેલા ને કહ્યું તારી બેનને મારીશ તો હાથમાં કાંટા ઉગશે તો કાંટા સાથે મારી હું જે કરું છું તો નહીં છોડું એ તો ધારો કે મન કયું ના માને સમજાવવા તો શું કરવાનું એના માર્ગ ને રોકી દેવાનો અને ઇન્દ્રિયો દ્વારા મન ક્યારે કશું કરી શકે ઇન્દ્રિય દ્વારા એને જવા દેવામાં આવે તો ને ઇન્દ્રિયના મનને વિષયમાં જવું હોય કશું કરવું હોય તો ઇન્દ્રિયો એના દ્વાર છે ને એ દ્વાર જ બંધ કરી દઈએ માં પૂરી દો પેલા આવું કરવામાં આવે છે ઘણી વાર માને જ નહીં તો પછી થાંભલા સાથે બાંધી દે આવું કરનારા હોય છે એની છોકરાઓ કેટલું બધી તકલીફ આપતા હશે વિચાર કરો મા બાપે આવું કરવું પડે પણ મન આવું છે આપણું એટલે મનને કોઈ પણ રીતે પોતાની એ પ્રકારની પ્રવૃત્તિમાંથી રોકવા માટે છે વડે દમ ઇન્દ્રિય નિગ્રહ બાહ્યન્દ્રિયાણા નિગ્રહ એક મન પર પ્રભુત્વ મેળવવું બીજું ઇન્દ્રિયોના દ્વાર બંધ કરી ઇન્દ્રિય પર કાબુ રાખો ટૂંકમાં મનને પ્રવૃત્તિ કરવા ન દેવી મનમાં કંઈક થઈ જાય સંભળાવી દઉં કંઈક વાતો છે તો ચાલતી હોય ને હમણાં એક સંભળાવી દઉં તે વખતે આપણે આ ઇન્દ્રિય છે વાણી આપણે એને આમ મો કચકચાવે ને એને બંધ રાખે કે નહીં બોલવાનું હાથમાં આમ થઈ ગયો એને રોકી દો કે નહીં એક રાત પગમાં મારવાનું થાય રોકાઈ ગયો પગ મારે અમુક જગ્યાએ જવું છે નહીં જવાનું એને શું દમ એટલે ખરેખર દમ દાટી આમ તો મનોવૈજ્ઞાનિકો કહે કે દમન તો કરવું જ ના જોઈએ એ તો કે તમારા મન પર દમન ના કરવું જોઈએ મનની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ એટલે તું કરજે ભાઈ મનની ઈચ્છાઓ પૂરી એ સલાહ આપે છે પણ એમને ખબર નથી કે ઈચ્છાઓ પૂરી કરવા શું અનર્થ સર્જાય છે ને પણ આપણે એની પાછળ જો સમજ હોય તો વાંધો નથી વિવેકપૂર્વક આ મન છે છે કે ઇન્દ્રિયો કરવો વિવેકપૂર્વક ટૂંકમાં આપણને કિંમત છે શેની કિંમત છે આપણા મનને કાબુ રાખવાની કિંમત છે આપણને તો પછી વાંધો નહીં તો પછી મનને પણ આપણે રોકી રાખીએ જરા આ જોર કરે ને તો વાંધો નહીં કારણ કે આપણે જાણીએ કે શા માટે આપણે કરીએ છીએ ઘણીવાર આપણું ચાલે નહીં માટે પણ આપણે રોકી રાખવું પડે એ જુદી વાત છે સ્વામીજી કે ભાઈ એનો સાહેબ છે બહુ મોટો સાહેબ છે એને બધાને દેખતા અપમાન કરી નાખ્યું શું કરે મનમાં તો બોબે થઈ જાય કે સંભળાવી દો આમ કરું પણ કરે શું નોકરી પણ નોકરી અગત્યની છે ને એટલે પછી કેવી રીતે આપણે સમસમીને બેસી રહેવું પડે

અને વિહારની અંદર જે યુક્ત છે એટલે કે જે પ્રમાણ જણાવે છે ભગવાન આહાર લેવો જ નહીં નાત્ય સ્નત બહુ જ ખાખા કરતો હોય એના પણ યોગ નથી અને જરાય ન ખાતો હોય એના પણ યોગ નથી યુક્ત આહાર વિહાર છે બૌધ બુદ્ધ ભગવાન એક મધ્યમ માર્ગ બતાવ્યો એમણે બધું કરી જોયું પોતાની જાતમાં મહાન જુલમ કરીને પણ એમણે બહુ ઘણું કર્યા પછી આ નિર્ણય પર આવ્યા કે નહીં કોઈ પ્રકારની એક્સ્ટ્રીમ બરાબર નથી અતિરેક કોઈ પ્રકારનો બરાબર નથી ભોગનો અતિરેક તો બરાબર નથી પણ સાથે સાથે પોતાના મનને મારવાનો અતિરેક પણ બરાબર નથી એક મધ્યમ માર્ગ હોવો જોઈએ યુક્ત આહાર વ્યહાર હસ્થ યુક્ત ચેસ્ટ કર્મ શું આહાર ન લેવો એમ નહી પણ યુક્ત પ્રમાણસર લેવો યોગ્ય લેવો હિતમ મિતમ મેધ્યમ કેવો આહાર લેવાનો હોય જે આપણા સ્વાસ્થ્યને અનુકૂળ હોય તે પણ મિતમ પ્રમાણસર લેવાનો હોય કશુંક ભાવી ગયું એટલે પછી એનું પ્રમાણ છટકી જાય પેલા પેલા ગુજરાત પેલા ફ્રાઈમ કે ફ્રાઈમ પહેલા દિવસે બનાવ્યા હતા ફ્રાઈમ એટલે પેલા આવે ત્રિકોણ આકાર ના આવતા પેલા તળેલા કુરકુરે પેલા ઢગલાને ઢગલા જ મૂકતો તમે જોયો હા પેલો ખુશ થયો કે હા પહેલા તમે બે ચાર માણસે પેલા ઢગલા મૂકી દીધો ખુશ થઈ ગયો એક ઢગલો તો અંદર હતો ઉપર બીજો ઢગલો મૂક્યો મિતમ એટલે પ્રમાણસર હિતમ જે સ્વાસ્થ્ય અનુકૂળ હોય તે મિતમ આપણે પચાવી શકીએ હોય તે અને મેધ્યમ જે અન્ન પવિત્ર હોય આશ્રમમાં તો એવું જ મળવાનું છે વાંધો નથી પણ આપણે ચોટીવાલામાં જોઈએ તો ખબર નથી મને કે કેવું હોય ને કેવું ના હોય ટૂંકમાં અન્ન કેવું છે જે આપણે દેવતાઓને અર્પણ કરી શકીએ એવું હોવું જોઈએ કારણ કે આપણા જેઠરની અંદર એક ભગવાન તો દેવતા બેઠેલો છે જઠાગ્ન રૂપમાં ગમે તેમ વસ્તુ નાખીએ બરાબર નથી દરેક દરેક યુક્ત ચેષ્ટ કર્મ શું દરેક દરેક કર્મમાં દરેક દરેક પ્રવૃત્તિની અંદર આવું સાવધાની હોવી અને પ્રમાણ હોવું પહેલી દિવસે કહ્યું હતું કે આપણે શરૂ કરી શકીએ આપણે જીભથી વાણીથી શરૂ કરી શકીએ આપણે એક કરી શકીએ જીભના બે કાર્ય છે એક તો રસ લેવો અને બીજું બોલવું જીભ લડી તું ને હરિગુણ ગાતા આવડું વાળસ ક્યાંથી રહે લવરી કરતા ના થાય નવરી વહેલી ઉઠે તો પહેલી રે સૌથી પહેલી ઉઠનારી એ એટલે બોલવા પર કામ આપણે પહેલા દિવસે સત્સંગમાં જ કહ્યું તો અનુદ્વેગ કર્મ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ છે જે આપણા વાક્યથી કોઈને ઉદ્વેગ ન જન્મે વાક્ય સત્ય હોય પ્રિય હોય સાચું બોલવું ખરું એવી રીતે બોલવા મીઠા એટલે જ્યારે મધમાં બોલીને બોલવું એ લોકો ઘણા કુશળ હોય છે આવું કહેવામાં સંભળાવવામાં કુશળ હોય છે ઘણી વાર એવી સરસ રીતે સંભળાવે કે તમે કંઈ એટલે આપણને ખબર પડે સમ અંદર જ સમસમી જાઓ તો એવું સરસ કહેવામાં આવ્યું હોય ઘણા લોકો જ્યારે બહુ રફ હોય છે બોલવામાં સંભળાવે પણ ખબર પડે એટલે પછી લોકોને લાગે દુખાય પણ ઘણા લોકો વધારે કુશળ હોય છે વધારે બાહોશ છે પણ આપણે તો એવું પણ નહીં આપણાથી કોઈને લાગણી ન દુખાય જે બોલીએ સત્ય હોય પ્રિય હોય હિતમ હિત કરનારો હોય જરૂરી હોય ઉપયોગી હોય દમા બાહ્ય ઇન્દ્રિયણ તદ્દ્યતિત વિષય ત્યાં આપણે કહેવામાં આવ્યું કે આપણે ઇન્દ્રિયોને બધેથી વાળી લેવી યન ઇન્દ્રિયા વિધિ નાવસી ભગવાન કે ઇન્દ્રિયો તો પોતાની વૃત્તિ પ્રમાણે વિષયોમાં રખડતી હોય આ મન પણ જો એની પાછળ પાછળ જાય તો જોડે જોડે બુદ્ધિમાં જે કે વિવેકે છે એનું પણ હરણ કરી જાય अनुमें तस्मा महाबाहो ये महाबाहो निगृहित मन मनों निग्रह इंद्रियों निग्रह कर, कर। इंद्रिया इंद्रिथेव्य भगवान केन्द्रीय विषय थी जन इंद्रियों निग्रह करूर्मांगा सर्व भगवान दुष्टातापे दमन दुष्ट सर्व यदा संहरते सर्वशह सर्वशः काशो जीवरते स्वतंत्र पोता इच्छा थी बदा अंगों ने संकरी सके ये प्रकार प्रभुत्व प्राप्त करो बहुमोटी वस्तु जो आ बदे आम पोता प्रभुत्व ने संकरी ले भी मन ने आ प्रकार ने एक प्रभुत्व प्राप्त करो इन्हें मुझे खूब अभ्यास होइए खूब प्रयत्न जोइए विवेक पूरक ना

दमा એટલે આ બહાર ને ઇન્દ્રિયો પર પ્રભુત્વ 5 10 ઇન્દ્રિયો છે બધું એ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને પાંચ કર્મ ઇન્દ્રિયો સં નિયમ્ય ઇન્દ્રિયગ્રામં ભગવાન કે બાર માધ્યમા સં નિયમ્ય ઇન્દ્રિયગ્રામં સર્વત્ર સમુદ્ધય ઇન્દ્રિયો ગ્રામ કહો ઇન્દ્રિય સમૂહ કહો બધા પર સંયમ રાખીને એટલે બધી જગ્યાએ આ વસ્તુનો બહુ મહત્વ કેવામાં આવ્યું છે નહીં પણ કહેવામાં આવે દમ સમા દૂર્ણ મદ પૂર્ણ મદ પૂર્ણા પૂર્ણમોધ્ય પૂર્ણસિંહ પૂર્ણમાહય પૂર્ણમેવાવશિષ્ય ઓ શાંતિ શાંતિ શાંતિ

दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्तिः शान्ति हरि ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ चरणाचरण महागणपते वन्दितचरणा